રૂપ અને લક્ષણો એના વિશે આપણે ભણવાનું છે. અને ગઝલ કોને કહેવાય, ગઝલ માટે કયા આંતરિક બાહ્ય લક્ષણો જરૂરી છે એના વિશે વાત કરવાની છે. આપણે જોયું છે એ પ્રમાણે ટૂંકી વાર્તા, નિબંધ, નવલકથા, આત્મકથા જેવા સ્વરૂપો પશ્ચિમના સાહિત્યમાંથી આપણે ત્યાં આવેલા છે. જ્યારે ગઝલ છે એ પણ આપણું પોતાનું સ્વરૂપ નથી, બરાબર. ગઝલ પણ બહારથી આવેલું સ્વરૂપ છે, પણ ગઝલ એ અરબસ્તાનથી આવેલો સાહિત્ય પ્રકાર છે. પણ ગુજરાતીમાં તો એ એટલો બધો વણાઈ ગયો છે કે એવું પણ કહેવાય છે કે ઉર્દુ પછી જો સૌથી વધારે ગઝલ લખાઈ હોય તો તે ગુજરાતીમાં છે. ગઝલના ઉદ્ભવો વિશે પણ ઘણી ઘણી અટકળો, અનુમાનો આપણે ત્યાં જોવા મળે છે. મોગલ સલ્તનતના યુગમાં અરબી ફારસીનો જે અભ્યાસ થતો એ આપણે ત્યાં શોખ અને મોટાઈનું લક્ષણ ગણાતો. અને જે ફારસી ભાષા જાણતા હોય તે મોગલ દરબારમાં પદાધિકારી પણ થતા હતા. અને એ અભ્યાસમાંથી ગઝલ છે એ આપણે ત્યાં આવી છે. એટલે ગઝલ પણ એ મૂળ તો પરદેશી રોપો જ છે અને એ એક કાવ્ય પ્રકાર છે, બરાબર. અને ઘણીવાર એ છંદના પ્રકાર કે એક નામ તરીકે પણ ઓળખાય છે, પણ ગઝલ એ પોતે કાવ્ય પ્રકાર છે અને ગઝલના જે છંદ હોય છે એને બેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં તો માત્રામય છંદોમાં પણ ગઝલ રચાય છે. મૂળ અરબી શબ્દ ગઝલ એનો અર્થ થાય છે માશુક સાથે વાતચીત કરવી, એવો એનો અર્થ થાય છે. અને પ્રેમના વિષય સાથે ગઝલનો ઉદ્ભવ અને વિકાસ સંબંધ ધરાવે છે. ગઝલના બે પ્રકાર હોય છે, ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી. જે દુનિયાવી પ્રેમ હોય, એટલે કે તમે પ્રિયતમ કે પ્રિયતમા સાથેનો કે દુનિયા સાથેના પ્રેમની જ્યાં આગળ વાત હોય તેને ઇશ્કે મિજાજી કહેવાય છે. અને ઈશ્વર સાથેના પ્રેમની જેમાં વાત હોય છે એને ઇશ્કે હકીકી ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રણય નિરૂપણ માટે, પ્રેમના નિરૂપણ માટે લખાતી અને એની અંદર આશિક, માશુક, હિના, જામ, વિરહ, બે પરવાઈ આવતું. આજે તો ઘણા બધા વિષયો પણ, સાંપ્રત સમસ્યાઓને લઈને પણ આપણે ત્યાં ગઝલના વિષયો છે, ગઝલ જે છે એ રચાતી હોય છે. ગઝલમાં પણ ઘણા બધા પ્રયોગો ગુજરાતી ગઝલમાં ખાસ કરીને આપણને જોવા મળે છે. તો આ જે ગઝલનું સાહિત્ય સ્વરૂપ છે એના ઉદ્ભવ વિશે આપણે ત્યાં ઘણી જાત જાતની અટકળો, ઘણા બધા અનુમાનો પણ થયેલા છે. ગઝલ વિશે કેટલીક દંતકથાઓ પણ આપણને જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ ગઝલની ઉત્પત્તિ આ જગતમાં જ્યારે આદમે શેર ઉચ્ચાર્યો હતો, એટલે આપણે એવું માનીએ છીએ ને કે આપણો પહેલો પુરુષ એ પૃથ્વી પર હતો એ આદમ હતો અને સ્ત્રી એ ઈવ હતી, એવી પણ એક માન્યતા છે. તો એવું માનવામાં આવે છે કે જ્યારે આદમે કોઈ શેર ઉચ્ચાર્યો હતો ત્યારથી ગઝલની ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે છે. એનો પુત્ર હતો કાબિલ અને બીજો પુત્ર હતો હાબિલ. તો એ કાબિલે હાબિલનું ખૂન કર્યું ત્યારે આ આદમ છે એ શોકમગ્ન બની ગયો અને એણે શાયરી રૂપે જે વાણી ઉચ્ચારી તે ગઝલ તરીકે ઓળખાય છે. આવી એક દંતકથા ગઝલના સ્વરૂપ સંદર્ભે પ્રચલિત છે. પછી કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે શેરની શરૂઆત અરબી ભાષામાં થઈ, એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. અને તેના સર્જક અરબી, તેના જે સર્જક હોય એને ય અરબ બિન કહેવાતું. તેમણે અશઅર, માપસર અને પ્રાસયુક્ત વાણી ઉચ્ચારી, લોકો જેને શેર તરીકે ઓળખતા. અને સમય જતા જતા પછી આગળ વધતા કોઈ પણ માપસરની પ્રાસયુક્ત વાણી ઉચ્ચારતા વ્યક્તિને શાયર તરીકે ઓળખવામાં આવતો, એવું પણ માનવામાં આવે છે. અરબસ્તાનમાં ગઝલ નામે એક હરણની જાતિ થાય છે. હરણ જે પશુ હોય છે, પ્રાણી, એની એક જાતિનું નામ ગઝલ છે અરબસ્તાનમાં. અને તે કાંટાળી વાડમાં ફસાઈ જતા તેણે વેદના રૂપે જે ચિત્કાર કર્યો તેવી જ વેદના પ્રણયીજનોને, એટલે કે જે પ્રણયમાં હોય, પ્રેમમાં હોય, તેને વિરહમાં થતી.
અને આવી વેદનાને વાચા આપતી કવિતા એટલે ગઝલ એવું પણ માનવામાં આવે છે. તો વળી કોઈ એવું પણ કહે છે કે ગઝલ નામનો એક માણસ હતો અને તે સ્ત્રી સંગી હતો. સ્ત્રીઓ સાથે મોજ મજા કરવા માટે તે ગઝલ રજૂ કરતો. હવે આવી દંતકથાઓ કે કિંવદંતીઓને આધારે ગઝલનું સાચું સ્વરૂપ ના પામી શકાય, આ માત્ર દંતકથાઓ છે, કહી સાંભળેલી વાતો છે, આમાં સત્ય તથ્ય કેટલું છે એ કાંઈ નક્કી નથી. તો જે આવી દંતકથાઓ કિંવદંતીઓના આધારે ગઝલનું સાચું સ્વરૂપ પામી શકાતું નથી, કારણ કે એના માટે આપણને આધારભૂત કોઈ પુરાવો પ્રાપ્ત થતો નથી. હવે ગઝલની વ્યાખ્યાઓ આપવાના કેટલાક પ્રયાસો થયા છે, ગઝલની કેટલીક વ્યાખ્યાઓ પણ બાંધવામાં આવી છે. તો સાહિત્ય છે એ ખરેખર કોઈ પણ સાહિત્ય સ્વરૂપ સતત પરિવર્તનશીલ હોય, પણ ગઝલ વિશે ઘણા વિદ્વાનોએ તેમજ શબ્દકોશમાં કેટલીક વ્યાખ્યાઓ આપી છે. જેમ કે બૃહદ રાષ્ટ્રભાષા કોશ છે, એમાં ગઝલ વિશે નોંધવામાં આવ્યું છે કે ગઝલ જે આપણે કહીએ એ સ્ત્રીલિંગ શબ્દ છે અને ફારસી અથવા ઉર્દુમાં બબ્બે કડીઓના એક એક ચરણ વાળું પદ એટલે ગઝલ, સૌંદર્ય પ્રેમથી સભર કવિતા એટલે ગઝલ. એટલે હવે તો બધી જ ભાષાઓમાં ગઝલ લખાય છે, પણ મૂળે ગઝલની ભાષા અરબસ્તાનથી આવેલો પ્રકાર છે, એટલે અરબી ફારસી જે આપણે ફારસી અથવા ઉર્દુમાં બબ્બે કડીઓના એક એક ચરણ વાળું પદ એટલે જે શેર હોય ને એ બબ્બે કડીનો હોય, બરાબર ને, એને ગઝલ કહેવાય છે. અને મુખ્યત્વે એમાં સૌંદર્ય અને પ્રેમથી સભર કવિતા આપણને જોવા મળે છે. તો બૃહદ હિન્દી કોશમાં એમ કહે છે કે ગઝલ એ ફારસી કે ઉર્દુમાં મુક્તક કાવ્યનો એક ભેદ જેનો મુખ્ય વિષય પ્રેમ હોય છે. બીજી એક વ્યાખ્યા, ગઝલ એટલે પ્રેમીજનો વચ્ચે થતો વાર્તાલાપ, એટલે એની જનો વચ્ચે થતો પ્રેમા કે ગુફ્તગુ, બરાબર, એટલે પ્રિયતમ અને પ્રિયતમા વચ્ચે જે ગુફ્તગુ થાય, જે વાર્તા વાતચીત થાય તેને ગઝલ કહેવામાં આવે છે. તો સાર્થ જોડણી કોષમાં ગઝલનો અર્થ છે એક ફારસી રાગ, એને પણ ગઝલ કહેવાય છે, રેખતા જેને કહેવાય છે, અને એ રાગનું કાવ્ય એટલે ગઝલ, એવું સાર્થ જોડણી કોષમાં કહેવામાં આવ્યું છે. વિશ્વકોશમાં એની વિગતે વ્યાખ્યા આપવામાં આવી છે. ગુજરાતી વિશ્વકોશમાં ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝુલ પરથી આવ્યો છે. મુઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમ ગોષ્ઠી કરવી એવો છે અને તગઝુલનો અર્થ પ્રેમનો રંગ થાય છે. એટલે ટૂંકમાં સંવનન અને પ્રેમ ગોષ્ઠી ગઝલ કાવ્ય સ્વરૂપમાં મહત્વના લખાયા છે. એટલે મૂળમાં પ્રેમની વાતો એટલે ગઝલ એવું એક સાદું આપણે તારણ કાઢીએ તો પણ ચાલે. ભગવદ્ ગોમંડળમાં ગઝલ વિશે ગઝલને એક માત્રામય છંદ તરીકે પણ ઓળખાવ્યો છે. પછી એ નામના રાગનું કાવ્ય એવું પણ કહ્યું છે અને સ્ત્રીઓના પ્રેમ મૈત્રી અને જવાનીની હકીકતની કવિતા, પ્રેમના કિસ્સાની ફારસી કવિતા, ગઝલનો મૂળ અર્થ પ્રિયા સાથે રમવું કે સ્ત્રીઓ સાથે વાતચીત કરવી અથવા તેમની સાથે વિલાસ કરવો એવો થાય છે. તો નભો વિહારમાં રાવી પાઠક ગઝલની વ્યાખ્યા આપતા એવું કહે છે, ગઝલનો અર્થ કોઈ પદ્ય રચના નથી, ગઝલ અરબી શબ્દ છે અને એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્ય રૂપે બોલવું એવો થાય છે. ગુજરાતી ગઝલમાં કૃષ્ણલાલ ઝવેરી એમ કહે છે, ગઝલ એ છંદનું નામ નથી, ગઝલ એ કાવ્યનો એક પ્રકાર છે અને એ મૂળે અરબી શબ્દ છે અને તેનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્ય રૂપે બોલવું એવો થાય છે. જ્યારે અંગ્રેજીમાં ડિક્શનરી ઓફ ધ વર્લ્ડ લિટરેચર એમાં ગઝલની વ્યાખ્યા એવી રીતે કરી છે કે ગઝલ ગેઝલ ગઝલ ગઝલ લિરિક ફોર્મ એને એટલે કાવ્યનો એક પ્રકાર કીધો છે,
બાય ધ પર્શિયન હાફિઝ, એટલે પર્શિયન ઉર્દૂ ભાષામાં રચાયેલું. ઇન પર્શિયન પોએટ્રી ઓફ 4 to 14 લાઇન્સ બિગિન્સ વિથ અ રિમ્ડ રાઇમ્ડ કપલેટ. એટલે અહીંયા પણ જો શેરની વાત કરી છે, રાઇમ્ડ કપલેટ એટલે લયવાળી કડીઓ, બબ્બે કડીઓ જે આપણે કહીએ, તે 4 થી 14 લાઇનમાં એનો વિસ્તાર થયેલો હોય છે, એવી રીતે કહેવામાં આવે છે. This rhyme odd lines are unrhymed, એટલે કે એ બેકી સંખ્યામાં હોય, બરાબર, એને એકી સંખ્યામાં એટલે 3 કે 9 કે 7 એવી રીતે નહીં, એ કપલેટમાં જ હોય છે, એટલે એવું કહેવામાં આવે છે. The ghazal is usually in peaceful mood, mystical or erotic. એટલે કાં તો તમે એને એક તમારું એક ધ્યાન મુદ્રા શાંતિ વાળો જે તમારો કોઈ મૂડ હોય, અથવા તો તમારે પ્રેમનો તમારો એક મૂડ હોય, જે વાત આપણે કરી ને કે સંવનન અને પ્રેમની કવિતા એટલે ગઝલ, એવું આમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે આ બધી વ્યાખ્યાઓમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે ચોક્કસ એ કહી શકાય કે આ ગઝલમાં વ્યાખ્યાઓનું જે ગઝલનું આંતરિક સ્વરૂપ સ્પષ્ટ થતું નથી, પણ ગઝલના શાબ્દિક અર્થને ધ્યાનમાં લઈને જ આપણે ગઝલને વ્યાખ્યાબદ્ધ કરવા જઈએ તો મુશ્કેલી સર્જાય છે. કારણ કે કોઈ પણ સ્વરૂપ યુગાંતરે બદલાતું રહેવાનું, એ સ્વરૂપની સામગ્રી, તેનો વિષય, તેની નિરૂપણ રીતિ, અભિવ્યક્તિની રીતિ આદિ રંગરૂપમાં પરિવર્તન શક્ય છે. તો આવી રીતે ગઝલની વ્યાખ્યાઓ બાંધવામાં આવી છે. અને ઓવરઓલ આપણે એક તારણ કાઢીએ તો પ્રેમિકા અથવા પોતાના પ્રિયતમ સાથે રમવું, વાતચીત, પ્રેમ ક્રીડા એને ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. ગઝલ કોઈ પણ છંદમાં લખી શકાય છે. ગઝલના પોતાના કેટલાક છંદો પણ, જેને મેં કીધું તે પ્રમાણે બેહર કહેવામાં આવે છે, અને આપણે ત્યાં તો માત્રામય છંદોમાં પણ ગઝલો લખાય છે. પહેલા મુસલસલ એટલે કે સળંગ ગઝલો લખાતી હતી, પરંતુ હવે તેનો રિવાજ રહ્યો નથી. પ્રત્યેક શેરમાં ભિન્ન ભિન્ન વિષય દર્શાવવાનું શરૂ થયું છે. એટલે ગઝલ ભલે 14 પંક્તિની આખી હોય, પણ દરેક શેરમાં કોઈ અલગ જ વિષય લેવામાં આવે, હવે એવો પણ પ્રયોગ થવા લાગ્યો છે. પહેલા સળંગ, જેને મુસલસલ એટલે આખા જેટલા પણ શેર લીધેલા હોય એમાં એક જ વિષયને લઈને રચાઈ હોય આખી ગઝલ, પણ હવે એમાં વિવિધતા જોવા મળે છે. એટલે પ્રત્યેક શેરમાં ભિન્ન ભિન્ન વિષય દર્શાવવાનું પણ હવે શરૂ થયું છે. કથાબંધ, હવે ગઝલમાં મતલા કોને કહેવાય, મિશ્રા કોને કહેવાય, સાની કોને કહેવાય, મક્તા કોને કહેવાય, આ બધા વિશે આપણે વાત કરવાની છે. એટલે ગઝલનો વિષય, છંદ, રીતિ, શેર, રદીફ, કાફિયા, મિશ્રા, મતલા, મક્તા વગેરેની સ્પષ્ટ સમજ આપણે મેળવવાની છે. એટલે ગઝલના સ્વરૂપને સમજવા માટે આપણે એના આંતરિક અને બાહ્ય બંને લક્ષણો વિશે વાત કરવાની છે. બહિરંગ લક્ષણો અને અંતરંગ લક્ષણો એવું આપણે કહીએ તો પણ ચાલે, બરાબર. તો પહેલા આપણે બહિરંગ લક્ષણો વિશે વાત કરીએ, જેમાં ગઝલનું પહેલું લક્ષણ છે શેર. મોટા ભાગની સાહિત્ય કૃતિઓ હોય ને એના બહિરંગ લક્ષણોને કારણે ઓળખાતી હોય છે. શેર છે એ ગઝલનું ક્લેવર છે. શેરનો અર્થ થાય ઈરાદાપૂર્વક લખાયેલી સમીપ પ્રાસયુક્ત વાણી, એવો શેરનો અર્થ થાય છે. કાવ્યમાં ગીત, સોનેટ, ખંડ કાવ્ય, અછાંદસ વગેરે સાહિત્ય સ્વરૂપો એ ભાવને ક્રમિક રીતે એટલે ધીમે ધીમે એક પછી એક કરતા પરાકાષ્ઠાએ પહોંચાડે છે, જ્યારે ગઝલની અંદર પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે, બરાબર. આપણે વાત કરી ને કે પ્રત્યેક શેરનું પોતાનું એક મહત્વ હોય છે, એટલે પ્રત્યેક શેર આપણને ભાવ અને સંવેદનાની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. તો જેમ અન્ય સાહિત્ય સ્વરૂપોમાં ભાવની પરાકાષ્ઠા ક્રમિક આવતી હોય છે, એટલે સોનેટમાં છે એ પહેલી પંક્તિથી શરૂ કરીને ધીમે ધીમે આગળ વધે છે, કે ખંડકાવ્ય છે એમાં પણ પહેલેથી ચરમસીમા નથી આવી જતી, એક્સ્ટ્રીમિટી, ક્લાઇમેક્સ નથી આવી જતો, પણ ગઝલના તો પ્રત્યેક શેરમાં એક ક્લાઇમેક્સ રહેલો
હોય છે, બરાબર? એટલે શેર ક્લેવર, આપણે કીધું ને કે શેર એ ગઝલનું ક્લેવર છે, શેર એ ગઝલનું શરીર છે, ક્લેવર એટલે શરીર, એનું માળખું છે. અને ઈરાદાપૂર્વક લખાયેલી સમીપ પ્રાસયુક્ત વાણી, પ્રાસ એટલે તમને ખબર છે કે સરખા લાગતા શબ્દોનું ઉચ્ચારણ હોય, કામ નામ ગામ ઠામ, કરે મરે ચરે હરે ફરે, અલક મલક ઝલક પલક, બરાબર, એવા પ્રાસયુક્ત શબ્દો કહેવાય. તો એવી પ્રાસયુક્ત વાણી એને શેર તરીકે ઓળખવામાં આવે છે. અને આ શેર એ ગઝલનું ક્લેવર છે, ગઝલનું શરીર છે, ગઝલનું માળખું છે. અને પ્રત્યેક શેર એ પોતાની આગવી ચરમસીમા ધારણ કરે છે, એમાં ક્રમિક વિકાસ નથી હોતો, પરાકાષ્ઠાનો, લાગણીની પરાકાષ્ઠાનો, અન્ય સ્વરૂપોની જેમ એમાં દરેક શેર એ પોતે એક પરાકાષ્ઠાનો અનુભવ આપણને કરાવે છે. એટલે દરેક શેરનું ભાવ વિશ્વ સ્વાયત્ત હોય છે, સ્વતંત્ર હોય છે, બરાબર, અને છતાં એકબીજા સાથે અર્થ ભાવ આ બધું ગૂંથાયેલું પણ હોય છે. જો હવે બે ત્રણ શેર આપણે ઉદાહરણ તરીકે જોઈએ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આદિલ મંસૂરીનો આ શેર છે, આદિલ મંસૂરીની બહુ જ જાણીતી એવી આ ગઝલ છે અને મારી ગમતી એવી ગઝલ છે. અથવા તમે સાંભળ્યું હશે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે, કે પછી આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસતા જાય છે, અથવા તો ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા તેનો બનાવ્યો છે મને. તો આ બધી જે આખી પંક્તિઓ છે, પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની, જો હું આખી ગઝલ તમને એનું પઠન કરી બતાવું રીતે, તો એના બધા લક્ષણો છે, બરાબર ખ્યાલ આવશે. જો ત્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, આ જે છે આ શેર કહેવાય. આખી જે ગઝલ હોય એમાં આમ બધા જ શેર જે છે સ્વાયત્ત હોય છે, સ્વતંત્ર હોય છે. દરેક શેરમાં એક પોતાની પરાકાષ્ઠા હોય છે, બધા શેર એકબીજા સાથે પાછા જોડાયેલા પણ હોય છે. તો જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, પહેલા પવનમાં ક્યારે હતી આટલી મુલાકાત થઈ હશે. પેલું આવ્યું ને કે પ્રાસયુક્ત, અંગ્રેજીમાં એને કપ્લેટ કહ્યું, બે બે કડી વાળી. તો પહેલો થયો એ એક શેર થયો, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, એક શેર. પછી પહેલા ક્યારે ઘૂંઘટ ખુલ્યો હશે ને ઉગડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. તો આ ત્રીજો શેર છે. ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે, આ દિલને મળ્યું છે દર્દ તે દિવસથી દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆતમાં દરેક શેર એક જુદી આખી પરાકાષ્ઠા અનુભવે છે, અને દરેક શેર છતાં એકબીજા સાથે સંકળાયેલા પણ છે, બરાબર. હવે આમાં સ્વતંત્ર એકમ ધરાવતા શેર હોય એને બેત તરીકે પણ ઓળખવામાં જુદા ભાગ પડે છે. આપણે એટલા બધા ડીપમાં નથી જવું, ખાલી હું તમારી સાથે એની વાત કરી રાખું છું કે સ્વતંત્ર એકમ ધરાવતો શેર હોય એને બેત તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે એને કોઈ ચોક્કસ વજન કે છંદમાં ગુણ આવે ત્યારે એને મિશ્ર તરીકે
ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જેને આપણે પંક્તિ કે ચરણ તરીકે ઓળખીએ છીએ એને આમાં મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે. શેરની પ્રથમ પંક્તિ હોય એને મિશ્રા કહેવાય અને બીજી પંક્તિને સાની તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આ આપણો શેર છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી લીટી કઈ છે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના એને મિશ્રા કહેવાય, અને એની બીજી લીટી કઈ છે, ફૂલો એ બીજું કાંઈ નથી પગલા વસંતના, તો એને સાની તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રણયની સાની છે મિશ્રા કહેવામાં આવે છે અને બીજી સાની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ આપણે હોય છે છતાં એકબીજા સાથે સંકળાયેલો હોય છે. શેર જે છે એમાં પ્રાસયુક્ત યોજના હોય છે. જે સ્વતંત્ર હોય, સ્વતંત્ર એકમ તરીકે આવતો હોય તેને બેત તરીકે ઓળખવામાં આવે છે, જેને છંદમાં ગોઠવવામાં આવે છે. બરાબર, તેને જેને આપણે ગુજરાતીમાં પંક્તિ કે ચરણ કહીએ છે. પ્રથમ મિસર એ અવલ તરીકે એને ઓળખવામાં આવે છે, જ્યારે બીજી પંક્તિને મિસર એ સાની એટલે કે સાની તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, અને ગઝલમાંથી અલગ તારવેલો નહીં પણ એમને જ એક ખાલી સ્વતંત્ર એક જ શેરની રચના થઈ હોય તો એવા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આવી રીતે આ શેરના જુદા જુદા છે એ ભાગ પડે છે. ખ્યાલ આવે છે ને તમને ગઝલના લક્ષણો સંદર્ભે? અથવા તો મતલા અને મક્ત કે પ્રારંભ થવું, કોઈ પણ ગઝલ હોય, આખી ગઝલ હોય એનો જે પહેલો શેર હોય એને મતલબ છે. એટલે મેં તમારી સામે જે આખી ગઝલનું પઠન કર્યું એમાં પહેલો શેર છે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે તો એ પહેલો શેર છે જેને મતલા તરીકે ઓળખવામાં આવે છે. આદિલ મંસૂરીની બીજી એક ગઝલ પણ મને અહીંયા યાદ આવે છે, દિલમાં કોઈની યાદના પગલા રહી ગયા. દિલમાં કોઈની યાદના પગલા રહી આઘા રહી ગયા, તો એ આખી ગઝલની પહેલી પંક્તિ છે. કે પછી આ તો તમે સાંભળી જ છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. પછી આગળ વધે છે, ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. બરાબર, મને સહેરાએ જોયો છે, બહારે તમને જોયા છે, એ જે આખી ગઝલ છે એની પહેલી જે પહેલો જે શેર છે એને, કોઈ પણ ગઝલનો જે પ્રથમ શેર હોય એને મતલા, જેનાથી ગઝલનો ઉદય થયો, ગઝલનો પ્રારંભ થયો તેને મતલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કાફિયા એટલે શું એ પણ આપણે આગળ જોઈશું, અને મિશ્રા અને સાની પણ હોય છે. બરાબર, એટલે શેરની બંને પંક્તિમાં મિશ્રા પણ હોય છે, સાની પણ હોય છે. એટલે ગઝલના પ્રથમ શેરને મતલા તરીકે ઓળખવામાં આવે છે. જો જીત પર હસતો રહ્યો ફૂલની શૈયા ઘણી અંગાર પર હસતો રહ્યો, તો આ જીગર પંડ્યાની ગઝલ છે. બીજી શરત છે, ધરિતા ઉદ્ધાર પર હસતો રહ્યો. તો આજે પહેલી જે શરૂઆત હતો, પહેલો જે શેર હતો ગઝલનો, એને મતલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, તો ગઝલના પ્રારંભને કે ઉદયને મતલા તરીકે ઓળખવામાં આવે
તો એવી જ રીતે મક્તા અથવા મક્ત અ કોને કહેવાય છે? કાપવી, એવો એનો એક અર્થ થાય છે. અથવા તો શબ્દકોશમાં બીજો એક અર્થ થાય છે, એનો અંતનું સ્થળ, એટલે ગઝલની છેલ્લી કડીને, એટલે કે છેલ્લા શેરને પટલા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની કડીમાં, છેલ્લા શેરમાં જે ગઝલકારો હોય એ પોતાનું તખલ્લુસ છે. તરીકે પણ ઓળખીએ છીએ તે, બરાબર. તો છેલ્લી કડીમાં જ્યાં આગળ કવિનું કે ગઝલકારનું કે શાયરનું પોતાનું તખલ્લુસ આવતું હોય છે, ત્યારે એને એ છેલ્લી કડીને, અંતિમ કડીને મક્તા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે જ્યારે પ્રણયની ગઝલની વાત કરીએ, એમાં છેલ્લી પંક્તિ એ લખી કોણે છે? આદિલ મંસૂરીએ. આદિલ મંસૂરી, એમનું મૂળ નામ ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી છે, પણ આદિલ તેમનું તખલ્લુસ છે. એવી રીતે બરકત વિરાણી કરીને આપણા બહુ મોટા શાયર છે, ગઝલકાર છે, એમનું તખલ્લુસ બેફામ છે. તો જે આપણે ગઝલ વાંચીએ એનો છેલ્લો, આદિલને મળ્યું છે દર્દ તે દિવસથી દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. તો છેલ્લી પંક્તિઓમાં આદિલ એ તખલ્લુસનો ઉપયોગ એમણે કર્યો છે. અથવા તો બરકત વિરાણીની ગઝલ છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો, બરાબર. તો જે પંક્તિઓની અંદર, જે છેલ્લી ગઝલની છેલ્લી પંક્તિઓની અંદર તખલ્લુસ, કવિ જે શાયર છે એ પોતાનું તખલ્લુસ આપે છે, તેને મક્તા તરીકે ઓળખવામાં આવે છે. હવે તો એમાં પણ ફેરફાર થયો છે. આમ તો ખરેખર તખલ્લુસ વિનાનો શેર મક્તા તરીકે ઓળખાય નહીં કહી શકીએ આપણે, પણ એને મક્તા કહેવાય નહીં એવું પણ માનવામાં આવે છે. જો પછી કેટલાક મક્તાને, એટલે જેની અંદર મૂળમાં તખલ્લુસ રજૂ થયું હોય, રસને પીવામાં જલ્દી કરો મરી, એ તો ઓછી મદદ છે. તો મરીઝ આપણા ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે ઓળખાતા એમની આ છે. અથવા તો ચીનુ મોદી, જેમનું ઉપનામ ઈર્ષાદ, આપણે તો ઈશ્વરને નામે વાણી. કે પછી કૈલાસ પંડિત, તો સહારો આંસુઓનો પણ હવે કૈલાસ ક્યાં લગી, ખુલાસાવાર માંગે છે. તો જે પંક્તિઓની અંદર આ તખલ્લુસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને મક્તા તરીકે આવે છે, બરાબર. એટલે ગઝલના પ્રથમ શેર, એનાથી ગઝલનો આરંભ થઈ રહ્યો છે, તે ગઝલ ઉપયોગ કરે છે તેને મક્તા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ મતલા અને મક્તા વિશેની વાત. હવે થોડીક વાત આપણે રદીફ અને કાફિયા સંદર્ભે પણ કરવાની છે. રદીફ અને કાફિયા આપણે કોને કહીએ? આમ બોલચાલની ભાષામાં તો આપણે રદીફ કાફિયા બહુ વાપરતા હોઈએ છીએ. કાફિયા છે એનો સામાન્ય અર્થ થાય છે જવા માટે તૈયાર, અને કાફિયા છે એ જનરલી શેરના શબ્દોની પાછળ આવતા હોય છે. એટલે અંતિમ આખી જે કડી હોય, પંક્તિ હોય, લીક પાછળ આવનાર, એવો એક એનો અર્થ થાય. અને શબ્દો, સમાન શબ્દો કે કામ, નામ, શબ્દો કહેવાય. અને કાફિયા છે એ આ શબ્દોના પ્રાસને કાફિયા
અંદર ડેપ્થ, એની અંદર ઊંડાઈ, એની અંદર કાવ્ય તત્વ, એક વિચાર એની અંદર હોવો જોઈએ. પણ ટૂંક તો આવા ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત શેર છે એમાં પહેલા પવનમાં ક્યારે હતી આ રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. તો કાફિયા કયો હતો? શરૂઆત, રજૂઆત, એની સાથે મુલાકાત આવ્યું ને, આ તો થાય છે એવી રીતે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઉઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળે ને પછી રાત થઈ હશે, કે પછી તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે. તો શરૂઆત, રજૂઆત, મુલાકાત, રાત, વાત, આને ત્રાસ મળ્યા કહેવાય, આને જ કાફિયા તરીકે ઓળખવામાં આવે છે. જો કૈલાસ પંડિતની બીજી એક ગઝલ છલો છલ જામ જાણે ખુદ હવે કિશ્તીને તમન્નાઓ માંગે છે. ઓકે, તો આ પ્યાર, પીનાર, આકાર, આ બધી ગઝલો સોરી ત્રાસ છે એને કાફિયા તરીકે ઓળખાય. ન વર તો તું વ્યવહાર રહેવા દે, જમાના કેવી જાણી જોઈને તકરાર માંગે છે. ત્યાર, તકરાર, આ બધા શબ્દો એની અંદર આવે છે. તો આ બધા ત્રાસ મળે છે એને કાફિયા તરીકે ઓળખવામાં આવે. તો અંદર આજે પ્રાસ મળતા હોય, મેં કીધું ને કે દિલમાં કોઈની યાદના પગલા રહી ગયા, ઝાકળ ઉડી ગયું ને ડાઘા રહી ગયા. તો પગલા, ડાઘા, આ આ એવો આખો પ્રાસ મળ્યો. સ્વરનો પણ પ્રાસ એની અંદર મળી શકે છે. તો એને કાફિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આજે આપણે ગઝલ વાંચી, એની અંદર પ્યાર, પીનાર, આકાર, તકરાર, શણગાર, ઉલાસાવાર બધા શબ્દો કાફિયા છે. છૂટ લેતા ઉત્તમતા છે, ગઝલની જે એસન્સ છે, સુગંધ છે, એ આ કાફિયાને કારણે આવતી હોય છે, બરાબર. પછી રદિન કોને કહે છે? અને રદી હંમેશા કાફિયા પછી જ આવે, અને એનું પુનરાવર્તનની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. હવે આમાં રદીફ કયો હશે? કોણ કહેશે આમાં રદીફ કયો કહેવાય? બોલો. રદીફ કયો? આખો આખો પુનરાવર્તન થયો છે ને, થઈ હશે. રજૂઆત, હશે નહી, થઈ હશે. આખું જેટલો શબ્દ પુનરાવર્તન પામે છે, ક્યારેક એક જ શબ્દ પુનરાવર્તન પામે, ક્યારેક એક અક્ષર જ ખાલી પુનરાવર્તન પામે પામતો હોય છે, તો એને રદી કરે, બરાબર. ઘૂંઘટ સોરી પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત એને રદી તરીકે ઓળખવામાં આવે છે. આ દિલને મળ્યું છે દર્દ એ દિવસથી દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે, બરાબર. તો આજે થઈ હશે એ આખું હું જાણીતી એવી
આપણે આજે નયનને બંધ રાખીને વાત કરી તો નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. તો જ્યારે અને વધારે પ્રાસ મળે છે કે આપ્યા છે, પણ જોયા છે એનું પુનરાવર્તન થાય છે એટલે એને રદીફ કહેવાય છે. બરાબર, ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ, મને સહેરાએ જોયા છે બહારે તમને જોયા છે. તો આ જોયા છે એ પુનરાવર્તન થાય છે, રદીફ છે. બરાબર, તો ઘણી વખત રદીફ નથી પણ હોતો અને ઘણી વખત લાંબા રદીફો પણ હોય છે, ઘણી વખત એક જ અક્ષરમાં રદીફ આવી જાય છે એવું પણ બનતું હોય છે. દાખલા તરીકે આ ગઝલ છે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. હવે અહીંયા જુઓ, તોડવા ને છોડવા, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો આ તોડવા અને છોડવા આ બંને પ્રાસયુક્ત છે એટલે કાફિયા છે, પણ રદીફ કેટલો લાંબો છે જુઓ, બેસું તો વર્ષોના વરસ લાગે, લાંબો છે. બરાબર ને, કહો તો આ બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં, અરીસો ફોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો બેસું તો વર્ષોના વરસ લાગે એ અહીંયા આગળ આખો રદીફ છે. બરાબર, પછી એવી જ રીતે હરીશ મીનાશ્રુની એક ગઝલ છે, દર્પણોએ પ્રશ્ન, હું તમે છું ને તમે માણસ નથી. જો આ એક પ્રયોગ કેવો સરસ કર્યો છે, હું તમે છું ને તમે માણસ નથી. તો સાત કાફિયા, અને કાફિયા પછી તરત જ રદીફ શરૂ થાય, અને કેવો આખો રદીફ છે, છે કે હું તમે છું ને તમે માણસ નથી. આ લાંબો રદીફ છે. હવે એની સામે જલન માત્રીની જે પંક્તિ છે, સુખ જેવું જગમાં કઈ નથી, જો છે તો આ જ છે, સુખ એ અમારું સુખ નો. તો આજ અને મિજાજ કાફિયા છે અને રદીફ માત્ર છે છે. તો આવા ટૂંકા રદીફ પણ હોય છે અને લાંબા રદીફ પણ આવે છે. બરાબર, શું રાજેશ વ્યાસની મિસ્કિનની બહુ સરસ પંક્તિ વોટ્સએપ પર બહુ ફરતી હોય છે, તારું કશું ના હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડીને બતાવતું. હવે અહીંયા થોડોક પ્રયોગ કર્યો છે, આવ બતાવનો પ્રાસ છે અને કાફિયાની આજુબાજુ અહીંયા આગળ રદીફ મૂકવામાં આવ્યા છે. બરાબર, પછી એવી રીતે જુઓ, તમારા પગમાંથી જ્યારે પડ્યો છું હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું. તો પડ્યો અને ચડ્યો પ્રાસ અને છું એ રદીફ થાય છે. તો ક્યારેક આખે આખી પંક્તિ પોણી પંક્તિ રદીફમાં હોય છે અને ક્યારેક એક એક અક્ષરમાં પણ રદીફનો ઉપયોગ થાય છે. ઘણી વખત રદીફ ના પણ તો એને હમ રદીફ હમ કાફિયા ગઝલ તરીકે પણ આવે છે. બરાબર, તો આ જે વાત થઈ એ ગઝલના શેરની, મતલાની, મક્તાની, રદીફ અને કાફિયાની. ઓકે, હવે આપણે જે વાત કરવાની છે એ ગઝલના છંદ વિશે વાત કરવાની છે. ગઝલના છંદને મેં તમને કીધું એ પ્રમાણે અહર તરીકે ઓળખવામાં આવે છે. અરબી, ફારસી, ઉર્દુમાં છંદને બહર, અંગ્રેજીમાં એને મીટર તરીકે અને ગુજરાતીમાં એને આપણે છંદ તરીકે ઓળખીએ છીએ. અને છંદનો આધાર લઈ અને કવિતામાં રસ, સૌંદર્ય, આનંદ અનુભૂતિ, એ આનંદ અનુભૂતિનો અનુભવ ચીરવું કે વધુ પડતું લાંબુ કરવું. અરબી ભાષામાં બહર ઘણી બધી છે પણ તેમાંની 19 બહર ખૂબ પ્રચલિત છે. આપણે એ કઈ બધી વિગતે નથી જોવાની, પણ 19 જેટલી બહારો, 19 જેટલા અરબી ફારસીના છંદો એ ગઝલ માટે પ્રચલિત છે. મૂળ ગઝલ જે છે એ મુખ્યત્વે એક નિશ્ચિત બહારમાં લખાતી હોય છે, જે અવઝાન
તરીકે ઓળખાય છે. બરાબર, જેમ આપણે ગણમાપ હોય છે, બંધારણ સૂત્ર હોય છે, એને અવઝાન કહેવામાં આવે છે. એનું જે અરબી ભાષામાં તવીલ, મદીદ, બસીત, કામિલ, વાફિર, હજઝ, રજઝ, રમલ, સરિય, મનસરીદ, ખફીક, મુઝારિય, મફજલ, મુજત, મુદ્દારિક, મુદકારિબ જેવી મૂળ બહરો છે. આ બધા બહરના નામ છે, જેમ આપણે ત્યાં શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી, દોહરો, ચોપાઈ એવા બધા જે છંદના નામ છે, એમ આ અરબી બહરના નામ છે. અને આપણે ત્યાં તો કલાપી ને એ બધા ગઝલકારોએ માત્રામેળ છંદોમાં પણ ગઝલો રચી છે. હરિગીત, ભુજંગી જેવા છંદોમાં પણ ગઝલકારો ગઝલો રચાય છે. અને આધુનિક ગઝલકારો તો ગીત અને ભજનના ઢાળોમાં પણ ગઝલ છે એ રચે છે. અને ગઝલ જે છે એ લામા એમાં એની જે બહર કહેવાય, જે આપણે પેલી 19 બહરના નામ જોયા, એ લાંબી, મધ્યમ અને ટૂંકી એવી રીતે પણ હોઈ શકે છે. જે ટૂંકી બહરના શેર કેવા શેર આપણે વાંચ્યા, બરાબર, મેં જે આગળ વાંચ્યા બધા લાંબી બહરના, તો બી હું હમણાં વાંચું એકાદી. અંધ દર્પણમાં અજય છે તોય હળહળતો સમય છે, તત્વ જો દરિયો હશે તો સૂર્ય પવનના વલય છે. તો આ અંધ દર્પણમાં અજય છે, આ ટૂંકી બહર છે, અને એની સામે લાંબી ખુલ્લી બારી જેવી આંખોને આંખોમાં દિવસો ઉગીને આથમતા દિવસો પંખી મતલબ ઉડી જવાની ઘટના ઉર્ફે આ લાંબી બહર છે. બરાબર, તો ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, બસ એક એની મનાનો અનુભવ, મળ્યાનો વળી બીજો આનંદ શું છે સિવાય કે એની રજાનો અનુભવ. તો આ લાંબી બહર છે, એની સામે જો આવા દુષ્કાળમાં, કલરવો પાળમાં, જર્જરી ચાળમાં, તું સુરા ગાળમાં, એટલે મૂળે બહર એટલે ગઝલના છંદ. અરબીમાં એને બહર કહેવાય, અંગ્રેજીમાં એને મીટર કહેવાય, ગુજરાતીમાં એને આપણે છંદ તરીકે ઓળખીએ છીએ. આજની તારીખમાં ઉર્દુમાં 74 જેટલી બહરો અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી 15 જેટલી બહરનો વિશેષ ઉપયોગ થાય છે. બરાબર, અને ગુજરાતી ગઝલકારોએ તો સંસ્કૃત વૃત્તો અને માત્રામેળ વૃત્તો એટલે કે સંસ્કૃત છંદો અને માત્રામેળ છંદોમાં પણ ગઝલની રચના કરેલી છે. તમારે આટલું જ લખવાનું, પેલી બધી બહરોના નામ યાદ ના રહે તો વાંધો નહીં, બે ત્રણ યાદ રહી ગયું તો ચાલે. મૂકી શકો, બરાબર છે. અને પછી બાહ્ય લક્ષણોમાં, બહિરંગ લક્ષણોમાં આવે છે તખલ્લુસ. હવે મેં તમને કીધું મોટાભાગના ગઝલકારો છે એ પોતપોતાનું ઉપનામ ધારણ કરે છે, અને જે પોતાની ગઝલના અંતિમ મિશ્રામાં એ વણી લે છે, એટલે એ તખલ્લુસને આપણે અરે ઉપનામને આપણે તખલ્લુસ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી વાર તો એનું તખલ્લુસ એટલું બધું પ્રચલિત હોય છે કે એનું મૂળ નામ શું છે એ હોતી નથી. એ મેં તમને કીધું ને કે ફકીર મોહમ્મદ ગુલામ નબી મનસૂર, પણ આપણે એમને આદિલ મનસૂરી તરીકે જ ઓળખીએ છીએ. એની સામે બરકત વિરાણી એ મૂળ નામ છે, પણ આપણે એમને બેફામ તરીકે જ ઓળખીએ છીએ. એવી જ રીતે ગુજરાતી ગઝલના જે ગાલિબ તરીકે ઓળખાય છે મરીઝ, બરાબર, આપણે મરીઝ તરીકે જ એમને ઓળખીએ છીએ, પણ એમનું જે મૂળ નામ છે એ અબ્બાસ વાસી છે. હવે આપણે અબ્બાસ વાસી કહીએ તો કોઈ ઓળખે નહીં, બરાબર ને. અબ્બાસ અબ્દુલ અલી વાસી એવું એક છે. તો આ તખલુસનું પણ એટલું જ મહત્વ આપણને ગઝલની અંદર જે છે એ જોવા મળે છે. અને ગઝલના અંતિમ એટલે કે મક્તાની અંદર આ તખલ્લુસનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો હોય છે. બરાબર, દાખલા તરીકે ગાલિબ, શૈદા, મરીઝ, ગાયલ, બેફામ, શૂન્ય, સાહિલ, ઇરશાદ, વતનની ધૂળથી માથું ભરી
આદિલ અને આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે. આદિલ બંસુરીની બહુ જાણીતી અમદાવાદ પરની જે ગઝલ છે, નદીની રેતમાં રમતું આ નગર મળે ના મળે. પછી ઘાયલ, અમૃત ઘાયલ તરીકે જે ઓળખાય છે. પછી મીંડુ સરવાળે છૂટું ગઝલમાં આ રીતે તખલ્લુસ નું પણ એટલું જ મહત્વ આપણને જોવા મળે છે. તો આ હતા ગઝલના બાહ્ય લક્ષણો અથવા તો બહિરંગ લક્ષણ. હવે આપણે જે વાત કરવાની છે એ ગઝલના આંતરિક લક્ષણો વિશે વાત કરવાની છે. પણ એ